બ્લેડના બે ટુકડા, એક સૌથી મોટો ટુકડો ઉપરની શ્વાસનળીમાં ફસાયેલો હતો અને બીજો ટુકડો નીચેના શ્વાસનળીમાં, કે જેને અમે બ્રોન્કસ કહીએ છીએ, એ લેફ્ટ સાઈડ મેઇન બ્રોન્કસમાં ફસાયેલું હતું. આ મેડિકલ સાયન્સમાં આ ઓપરેશન એક ડિફિકલ્ટ ઓપરેશન ગણવામાં આવે છે, કેમ કે એમાં શ્વાસમાં લેવાની જગ્યા અને અમારા કામ કરવાની જગ્યા બંને એક જ પ્લેસ ઉપર આવેલું હોય છે. એટલે બાળકીને ટેમ્પરરી એપનિયામાં રાખવામાં આવે, શ્વાસ વગર રાખવામાં આવે, અને તે દરમિયાન અમારે શ્વાસનળીમાં દૂરબીન નાખીને અને એ શાર્પ ઓબ્જેક્ટ હોવાથી એને સાચવીને કોઈ પણ ઇન્જરી થયા વગર સાચવીને બહાર કાઢવાનું હતું. એ અમારા માટે મેઇન લક્ષ્ય હતું. ડિફિકલ્ટી આમાં બે વસ્તુની હતી. એક તો એ બ્લેડ ખૂબ જ શાર્પ હતી, કે જે શ્વાસનળીમાં ઇન્જરી થવાની શક્યતાઓ પૂરેપૂરી આવેલી હોય, એટલે તે દરમિયાન કોઈ પણ એક્સેસિવ બ્લીડિંગ થઈ શકે અને શ્વાસનળીમાં ઇન્જરી થવાને કારણે સોજો પણ આવી શકે, તો બાળકીનું મૃત્યુ થઈ શકે ત્યાં સુધીની જોગવાઈ હતી. આ બધી વસ્તુઓનું અમે ઓપરેશન કરતાં પહેલાં દર્દીના સગાને, દર્દીના દાદાને, એના માતા પિતાને બધું સમજાવીને એક્સપ્લેન કરીને અમે જોખમપૂર્વક આ ઓપરેશન લીધું. પણ અમારી જે ટીમવર્ક અને અમારા જે એનેસ્થેશિયાવાળા હતા, કે જેમને આ પ્રકારના ઓપરેશનનો બહોળો અનુભવ છે, જેથી અમે અમારી ટીમ સાથેના સંપૂર્ણ એફર્ટથી ખૂબ જ સક્સેસફુલી આ ઓપરેશનને પાર પાડ્યું, કે જેમાં કોઈ પણ પ્રકારની આટલું શાર્પ ઓબ્જેક્ટ હોવા છતાં પણ શ્વાસનળીમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી અને બાળકી અત્યારે તદ્દન સ્વસ્થ છે અને લગભગ અમે આવતીકાલે અમને રજા આપવાનો પણ પ્લાન કરી રહ્યા છીએ. કેટલા કલાક ચાલ્યું હતું ઓપરેશન? આ ઓપરેશન લગભગ 1.5 થી 2 કલાક ચાલ્યું. અમૃત પટેલનો રિપોર્ટ, S9 News, Pardee.